बनास लॉकडाउन ना लई सरकार द्वारा रेशन कार्ड धारकों ने मफत अनाज आपवानी जाहेरात कराई हती, जेने लई मोटा प्रमाण में जरूरियातमंद लोगों ने अनाज सहित नो जत्थो विनामूल्ये वाजबी भावनी दुकान पर मेळव्यो हतो। जो कि धानेरा तालुकाना केटलाक गामों में वादी समाजना लोको तेमज विचरती जातिना लोको वसवाट करे छे, जे वर्ष दरमियान खेतर तेमज गामडामां मळती मजूरी पर निर्भर होय छे। त्यारे आ परिवारो उनाळा तेमज चोमासा दरमियान पोताना वतने परत फरता होय छे। जो कि आ वर्षे कोरोना वायरसना लीधे लॉकडाउन थतां आ परिवारो जे તે જગ્યા ઉપર જ હાલ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। આવા જ કેટલાક પરિવાર ધાનેરા તાલુકાના જીવાણા તેમજ થાવર ગામમાં વસવાટ કરે છે। થાવર ગામ નજીકની જગ્યા ઉપર 60 જેટલા વાદી પરિવારોના સમાજના પ્રમુખે અનાજ સહિતની ચીજવસ્તુની માગણી સાથે ધાનેરા પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી, જેને લઈ ગતરોજ ધાનેરા પ્રાંત અધિકારી દ્વારા આ વિસ્તાર તેમજ અહીં રોકાયેલા પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ તેમની રજૂઆત સાંભળી હતી અને મુખ્ય રજૂઆત તેમની અનાજના જથ્થાની જણાઈ હતી। જો કે આ તમામ પરિવાર ધાનેરા સિવાય અન્ય શહેરમાં હોવાથી તેમના રેશન કાર્ડ પણ બીજા શહેરના માલુમ પડ્યા હતા, જેથી તેમને થાવર ગામમાંથી અનાજનો જથ્થો મળ્યો ન હતો। જો કે લોકડાઉનના સમયગાળા દરમિયાન કેટલીક સેવાભાવી સંસ્થા તેમજ થાવર ગામ વતી આ પરિવારોને જરૂરી ખોરાક માટેની ચીજવસ્તુ આપવામાં આવી હતી। જ્યારે પરિવારના સભ્યો વધુ હોવાથી ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર દ્વારા થાવર ગામના સેવાભાવી લોકોની મદદથી 60 પરિવારને ગત રોજ 15 દિવસ સુધી ચાલે તેવી કીટનું વિતરણ કર્યું હતું। સેવા કરી રહ્યા છે, ખાવામાં પીવામાં પાણીમાં, એટલે ધન્યવાદ થાવર ગામ ને કહેવાય ને કહેવાય બાપુ। કેટલા પરિવાર અહીંયા? આ અમારા 250-300 પરિવાર છે। આ તરફ ધાનેરા ખાતે પણ અનેક સેવાભાવી સંસ્થાઓ ભોજન તેમજ ખોરાક માટે દિવસ રાત કામ કરી રહી છે। ધાનેરા પ્રાંત અધિકારી દ્વારા પણ આ તમામ સંસ્થાને બિરદાવવામાં આવી હતી। બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન ધાનેરા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને ખોરાક માટે જરૂર જણાય તો તે ધાનેરા પ્રાંત અધિકારીને મોબાઈલ ઉપર કોલ કરી મદદ માંગી શકે છે। દરેક ગામની અંદર જે બહારથી આવેલા લોકો છે તેમને જમવાની વ્યવસ્થા બાબતે વહીવટતંત્રએ પૂરતી તકેદારી લીધી છે। દરેક ગામમાં ગ્રામ પંચાયત, સ્થાનિક સંસ્થાઓ, એનજીઓસ તથા વહીવટતંત્ર અત્યારે ઘણું કામ કરી રહી છે। ગઈકાલે થાવર ગામમાંથી રજૂઆત મળેલ હતી, તે અંગેની અમે તપાસ કરેલી છે અને તેમને 14 તારીખ સુધી સંસ્થા દ્વારા જમવાનું આપવામાં આવતું હતું એક એનજીઓ દ્વારા। ત્યારબાદ અલગ અલગ સમયે લોકડાઉન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી 3 વખત તેમને સંસ્થાઓ દ્વારા અનાજની કીટ પૂરી પાડવામાં આવેલી છે। તેમની મુખ્ય રજૂઆત ક્વોન્ટિટી અંગેની હતી, તો તે બાબતે પણ પૂરતી કાળજી લેવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે। ઉપરાંત આ લોકો અલગ રાધનપુર તથા અલગ અલગ જગ્યાએથી માઇગ્રેટ કરીને ટૂંકા ગાળા માટે આવેલ છે, તેઓ બહારના રેશન કાર્ડ ધરાવે છે, તેટલા માટે અહીંયા સ્થાનિક કક્ષાએ તેમને જથ્થો નથી મળી શક્યો એવી અમને તપાસ કરતાં માલુમ પડેલ છે। પરંતુ જે રેશન કીટ છે તેની વ્યવસ્થા તેમના માટે કરવામાં આવેલ છે અને કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ ન પડે તેની પૂરતી તકેદારી વહીવટતંત્ર તથા સ્થાનિક જે ગ્રામ પંચાયતનું તંત્ર છે તે પણ કાળજી લઈ રહ્યું છે।